अस्सलामु अलैकुम विद्यार्थी मित्रों, आपने प्रकरण एक रासायणिक प्रक्रियाओं अने समीकरणों में रासायणिक समीकरण ने कई रीते संतुलित करवा तेनी चर्चा करीए छे। आजना तास में आपने वधु प्रेक्टिस करीए अने शीखीए कि रासायणिक समीकरण ने कई रीते संतुलित करी शकाय। आपणे जे चर्चा करी तेनुं फरी एक वार झड़पथी पुनरावर्तन लईए जेथी आपने ख्याल आवे कि समीकरणने कई रीते संतुलित करूँ। अहीं आपणे जोयुं कि आपणी पासे जे समीकरण आपेलुं छे एफ ई प्लस एच टू ओ गीव्स एफ ई थ्री ओ फोर प्लस एच टू, एने संतुलित करवा माटे जुदा जुदा सोपानों द्वारा आपणे समीकरणने अंदर रहेला तत्वना परमाणुओनी संख्या समान करी। सौथी पहला आपणे जोईए सोपान एक। सोपान एक नी अंदर आपणे जोयुं के जे समीकरणने संतुलित करवानुं छे सौथी पहला तेने खानाओनी अंदर मूकी देवा अने खानाओमां कोई फेरफार करवा नहीं। त्यारबाद आपणे जोईए सोपान बे। सोपान बे नी अंदर समीकरणनी अंदर जे कोई पण तत्व आपेला छे ते तत्वोनुं परमाणुओनी संख्या सहित एक लिस्ट तैयार करवानुं કે જેની અંદર પ્રક્રિયકોમાં અને નિપજોની અંદર રહેલા પરમાણુઓની સંખ્યા આપણે જાણી શકીએ, જેમ કે તત્વ એફ ઈ પ્રક્રિયકોના પરમાણુઓની સંખ્યા એક, નિપજોના પરમાણુઓની સંખ્યા ત્રણ, તત્વ એચ પ્રક્રિયકોમાં પરમાણુઓની સંખ્યા બે અને નિપજોમાં પરમાણુઓની સંખ્યા બે, અને તત્વ ઓ પ્રક્રિયકોમાં પરમાણુઓની સંખ્યા એક અને નિપજોમાં પરમાણુઓની સંખ્યા ચાર। तो आ रीते यादी तैयार कर लीधा बाद सोपान त्रण सौथी वधु परमाणु धरावतु संयोजन सौथी पहला पसंद करवानु जे आपणी पासे एफ ए थ्री ओ फोर छे, एमां रहेला तत्वोने संतुलित करीए। तो आपणे अहीं ऑक्सिजनने प्रथम संतुलित करीए। तो आपणे जोयुं हतुं के ऑक्सिजन परमाणु माटे प्रक्रियकोमां अने निपजोमां शरूआतमां ऑक्सिजननी अंदर प्रक्रियकोमां एच टू ओमां एक અને નિપજોમાં ચાર એફ ઈ થ્રી ઓ ફોરમાં। હવે જ્યારે આપણે સમીકરણની અંદર ઓને સંતુલિત કરીએ છીએ ત્યારે એક ગુણ્યા ચાર અને નિપજોમાં ચાર ગુણ્યા એક, હવે આપણે અહીં જે સમીકરણ બને છે તે નીચે મુજબ દર્શાવ્યું છે એફ ઈ પ્લસ ફોર એચ ટુ ઓ વિલ ગીવ્સ એફ ઈ થ્રી ઓ ફોર પ્લસ એચ ટુ। હવે આપણે છે ત્યારબાદનું સોપાન લઈએ। સોપાનની અંદર જે આપણે ઓક્સિજનને સંતુલિત કર્યા એના સિવાયના તત્વોની આપણે ચર્ચા કરીએ તો અહીં આપણી પાસે છે એના સિવાયના તત્વ એફ ઈ અને એચ, એના માટે વાત કરીએ તો સોપાન ચારની અંદર આપણે એચને સંતુલિત કરીએ તો એચ પરમાણુઓની સંખ્યા પ્રક્રિયકો અને નિપજોમાં, તો આપણે જાણીએ છીએ કે જમણી બાજુ નિપજોમાં એચ ટુને ચાર વડે ગુણીએ તો સમીકરણે એચની સંખ્યા સંતુલિત કરી શકાય। હવે પ્રક્રિયકોમાં એચની પ્રક્રિયકોમાં શરૂઆતમાં એચના પરમાણુની સંખ્યા આઠ ફોર એચ ટુઓમાં અને નિપજોની અંદર એચની સંખ્યા બે જે એચ ટુમાં છે। સમીકરણને સંતુલિત કરવા માટે આઠ ગુણ્યા એક અને બે ગુણ્યા ચાર, તો આપણે જે સમીકરણ મળે છે તે સમીકરણ એફ ઈ પ્લસ ફોર એચ ટુ ઓ ગીવ્સ એફ ઈ થ્રી ઓ ફોર પ્લસ ફોર એચ ટુ। અહીં આપણે હાઇડ્રોજનના તત્વ પણ સંતુલિત કર્યા। હવે આપણે જોઈએ સોપાન પાંચ। તો સમીકરણની અંદર હવે જે છેલ્લું તત્વ બાકી છે એ છે આયર્ન, જે સંતુલિત નથી, તો આયર્નને સંતુલિત કરવા આપણે ડાબી બાજુએ ત્રણ વડે ગુણી નાખીએ છીએ। આથી સમીકરણ જે મળે છે તે આ પ્રમાણે મળે છે થ્રી એફ ઈ પ્લસ ફોર એચ ટુ ઓ ગીવ્સ એફ ઈ થ્રી ઓ ફોર પ્લસ ફોર એચ ટુ। હવે આપણે સમીકરણને સંતુલિત કરી લીધા બાદ સોપાન છ કે જેની અંદર સમીકરણની અંદર સંતુલિત થયું છે તેની ખરાઈ કરવા માટે આપણે જે તત્વ છે ડાબી બાજુ અને જમણી બાજુ રહેલા તેની ગણતરી કરવાની કે એફ ઈ બરાબર ત્રણ તો એફ ઈ બરાબર ત્રણ, એચ બરાબર આઠ તો એચ બરાબર આઠ, ઓ બરાબર ચાર તો ઓ બરાબર ચાર।
આવી રીતે આપણને સમીકરણ મળે છે કે 3Fe plus 4H2O gives Fe3O4 plus 4H2. અહીં આપણી પાસે બંને તરફ સમીકરણની અંદર પ્રક્રિયકો અને નિપજોમાં તત્વોના પરમાણુની સંખ્યા સમાન છે. હવે ત્યારબાદ જે આપણે સોપાન જોયું કે સોપાન સાતની અંદર આપણે જોયું હતું કે જે પ્રમાણે આપણી પાસે ભૌતિક અવસ્થાઓ છે, વાયુ માટે જી, પ્રવાહી માટે એલ અને સોલિડ ઘન માટે એસ, જલીય દ્રાવણ માટે એ ક્યુ, એના મુજબ આપણા સમીકરણની અંદર જે આપણા પદાર્થો છે તે કઈ અવસ્થા દર્શાવે છે તેને આપણે સંકેતમાં દર્શાવીએ તો અંતે આપણું જે સમીકરણ તૈયાર થાય છે કે 3FeS plus 4H2OG will gives Fe3O4S plus 4H2G. અહીં આપણે સમીકરણને કઈ રીતે સંતુલિત કરવું અને ત્યારબાદ તેની ભૌતિક અવસ્થાઓને સાથે કઈ રીતે રજૂ કરવું તેની ચર્ચા કરી. જે સમીકરણની આપણે ચર્ચા કરી કે જેના દ્વારા આપણે આપેલા સમીકરણને સંતુલિત કરી શકીએ એને વધુ સરળતાથી સમજવા માટે આપણે હજી એક ઉદાહરણ લઈએ. અહીં આપણી પાસે એક સમીકરણ આપેલું છે. એ સમીકરણ મુજબ આપણે BaCl2 વત્તા Al2SO4 થ્રાઇસ પ્રક્રિયા થવાથી BaSO4 વત્તા AlCl3 આપેલા સમીકરણને આપણે સંતુલિત કરીએ તો જે રીતે આપણે હમણાં ચર્ચા કરી તે મુજબ આ જ સમીકરણની અંદર સૌપ્રથમ એને ખાનાઓમાં મૂકવાના અને છેલ્લે જ્યાં સુધી આપણે સમીકરણ સંતુલિત ન કરી લઈએ ત્યાં સુધી ખાનામાં રહેલા અણુસૂત્રમાં કોઈ ફેરફાર નહીં કરે. સોપાન બેની જ વાત કરીએ તો સોપાન બેની અંદર આપણી પાસે જે સમીકરણ આપેલું છે તેની અંદર તત્વ અને તે તત્વના પ્રક્રિયકો અને નિપજોમાં રહેલા પરમાણુઓની સંખ્યાની યાદી બનાવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપ થોડી વાર અહીં વિડીયોને પોઝ કરી શકો છો અને તમારી નોટબુકની અંદર આપેલા સમીકરણમાંથી જે તત્વ આપેલા છે તેની યાદી તૈયાર કરો અને પ્રક્રિયકમાં અને નિપજમાં તેની સંખ્યા કેટલી છે તે નોંધી લો અને ત્યારબાદ આપ વિડીયોને આગળ પ્લે કરો અને જુઓ કે તમે જે યાદી તૈયાર કરી છે તેમાં કંઈ પણ અધુરાશ કે કચાશ રહી ગઈ છે તો એને સુધારી લઈએ. હવે આપણે વાત કરીએ સોપાન બેની. તો સોપાન બેની અંદર આપણે જે લિસ્ટ બનાવ્યું છે કે જે તત્વો અહીં રહેલા છે એમાં પ્રથમ જે તત્વ લઈએ છીએ તે બી એ, પ્રક્રિયકમાં પરમાણુની સંખ્યા 1, નિપજમાં પરમાણુની સંખ્યા 1. તત્વ સી એલ, પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા 2 અને નિપજોની સંખ્યા 3. તત્વ એ એલ, પ્રક્રિયકોની સંખ્યા 2, નિપજોની સંખ્યા 1. તત્વ એસ, પ્રક્રિયકોની સંખ્યા 3 અને નિપજોમાં 1. તત્વ ઓ, પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા 12 અને નિપજોમાં પરમાણુની સંખ્યા 4. હવે અહીં તમે ચેક કરો કે તમે જે તત્વની યાદી તૈયાર કરી હતી તે આના મુજબ જ છે કે તમે આમાં કંઈ ભૂલ કરી છે તો આને તમે સુધારી શકો છો. ત્યારબાદનું સોપાન આપણે લઈએ તો સૌથી વધુ પરમાણુઓ ધરાવતા તત્વને પ્રથમ પસંદ કરી. તો અહીં આપણે સૌથી પ્રથમ ઓક્સિજનને સંતુલિત કરીએ કે શરૂઆતમાં ઓક્સિજનમાં પ્રક્રિયકોમાં જે સંખ્યા રહેલી છે તે સંખ્યા છે 12, Al2SO4 થ્રાઇસમાં, અને નિપજની અંદર ઓક્સિજનની સંખ્યા 4, BaSO4માં. હવે સંતુલિત કરવા માટે 12×1 અને 3×4, તો સમીકરણ આપણને મળે છે BaCl2 વત્તા Al2SO4 થ્રાઇસ પ્રક્રિયા થવાથી BaSO4 વત્તા AlCl3. હવે આપણે સમીકરણ BaCl2 વત્તા Al2SO4 થ્રાઇસ પ્રક્રિયા થવાથી 3BaSO4 પ્લસ AlCl3. હવે આપણે ત્યારબાદનું સોપાન લઈએ તો એની અંદર જે નેક્સ્ટ તત્વ આવશે એ આપણે લઈએ ક્લોરિન. ક્લોરિન તત્વ માટે પ્રક્રિયકો અને નિપજોમાં શરૂઆતમાં 2, BaCl2માં, અને નિપજોમાં 3,
AlCl3 માં. હવે પ્રક્રિયાને હવે આપણે પરમાણુઓને સંતુલિત કરવા માટે 2 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 2 આથી સમીકરણ મળે છે 3 BaCl2 વત્તા Al2SO4 થ્રાઇસ પ્રક્રિયા થવાથી 3 BaSO4 પ્લસ 2 AlCl3. હવે આપણે ત્યારબાદનું સોપાન લઈએ, સોપાન 5. 3 BaCl2 એક્વિયસ પ્લસ Al2SO4 થ્રાઇસ એક્વિયસ વિલ ગિવ્સ 3 BaSO4 એક્વિયસ પ્લસ 2 AlCl3 એક્વિયસ. જેમ કે આપણે જાણીએ છીએ કે ભૌતિક અવસ્થાઓ દર્શાવવા માટે પદાર્થની અંદર જે અવસ્થા દર્શાવવામાં જે અવસ્થા દર્શાવવાની છે તેના મુજબ જી એલ એસ કે એક્વિયસ ફોર્મ આપણે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે શીખી ગયા કે રાસાયણિક સમીકરણ અસંતુલિત આપેલું હોય તો તેને કઈ રીતે સંતુલિત કરવું. હવે છે એનાથી આગળ તમને સ્વપ્રયત્ન માટે 2 સમીકરણો અહીં મૂકેલા છે કે જેને તમે આગળ પોતાની રીતે અભ્યાસ કરી અને સોલ્વ કરજો. વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે અહીં રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની પ્રેક્ટિસ કરી એના ઉપરથી અહીં તમને કેટલા રાસાયણિક સમીકરણો મૂકેલા છે જેને આપ પોતાની રીતે જ લખો અને ત્યારબાદ સમીકરણોને સંતુલિત કરો. નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતના રાસાયણિક સંતુલિત સમીકરણો લખો. 1. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટનો બનાવેલા દ્રાવણ વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. 2. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે. તો અહીં આપ વિડીયોને પોઝ કરી શકો છો અને ત્યારબાદ જે તમને પ્રક્રિયા આપેલી છે તેના અણુસૂત્ર ગોઠવી અને આપેલા સમીકરણોને સંતુલિત કરો. જે સોપાન પ્રમાણે સમીકરણને સંતુલિત કરતા શીખવ્યું તેનો ઉપયોગ કરો અને પોતાની જાતે જ આપેલા બંને સમીકરણોને ભૌતિક સંજ્ઞાઓની સાથે આપેલા બંને સમીકરણોને સમીકરણની અંદર ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિત સંતુલિત કરો અને સમીકરણોને લખો અને ત્યારબાદ આપ તેના ઉકેલ તરીકે અહીં જે સ્લાઇડ મૂકેલી છે તેનો અભ્યાસ કરો અને તમારા જવાબને આની સાથે સરખાવો.